नमस्ते मित्रों, आज आपने आ वीडियो में कईक नव जानीशू। मकर संक्रांति के उत्तरायण केम उजवाय छे, मकर संक्रांति एटले शू, पहलू पतंग कोणे बनाव्यू, मकर संक्रांति ने कया नाम थी ओळखवामां आवे छे, अलग अलग राज्य में अलग अलग नाम थी ओळखवामां आवे छे, तो तेना विशे संपूर्ण माहिती मेळवीशू। तो वीडियो स्टार्ट करिए। सूर्य एक राशि में बीजी राशि में स्थानांतरण करे तेने संक्रांति कहे छे। आ प्रमाण वर्ष में कुल 12 संक्रांतिओ थाय छे, परंतु सूर्य धनु राशिमांथी मकर राशिमां स्थानांतरण करे त्यारे उत्तरायण शुरू थाय छे। कारण के आ समय सूर्य पृथ्वीनी आजूबाजूनी पोतानी परिभ्रमण दिशामां पण परिवर्तन करी थोड़ोक उत्तर दिशा तरफ अने खसे छे। आम सूर्य उत्तर तरफ खसतो होवाथी आ दिवसे उत्तरायण तरीके ओळखवामां आवे छे। उत्तरायण शब्द बे संस्कृत शब्द उत्तर उत्तर दिशा अने अयन तरफथी निगतिनी संधि वडे बनेल छे। उत्तरायण मकर संक्रांति ए दिवसे ज्यारे सूर्य उत्तर गोलार्ध तरफ खसे छे अने आ उत्तर गोलार्धनो शुरू थवानो संकेत छे। तमाम उमरना लोको हृदयमां खुशी अनुभवता सुंदर वस्त्र परिधान करी अने वहेली सवारथी पोताना घरनी अगासी ऊपर चढ़ी जाय छे अने पतंग उड़ाड़े छे। तो पहलू पतंग कोणे उड़ाड्युं हतुं અને પહેલું પતંગ કોણે બનાવ્યું હતું તેના વિશે જાણીએ। પહેલું પતંગ શ્રી કૃષ્ણ ભગવાને બનાવ્યું હતું અને તેમણે જ ઉડાડ્યું હતું, કારણ કે તેમના મનમાં વિચાર આવ્યો હતો કે મનુષ્યનું મન જે રીતના અલગ અલગ દિશામાં ભાગે છે અને મનુષ્ય અલગ અલગ રીતે તેનો ભાવ બદલે છે, તેના આધારે તેમણે પહેલું પતંગ બનાવ્યું હતું। આ એક પૌરાણિક કથામાં જણાવવામાં આવ્યું છે। તો પહેલું પતંગ શ્રી કૃષ્ણ ભગવાને ઉડાડ્યું હતું અને તેમણે બનાવ્યું હતું। ઉત્તરાયણનો તહેવાર કે મકર સંક્રાંતિનો તહેવાર પૂરા ભારતમાં પૂર જોશથી અને પૂરા ખુશી ઉલ્લાસથી ઉજવવામાં આવે છે અને નાના ફૂલકાઓથી લઈને મોટા સુધી બધા જ પતંગ ઉડાવે છે અને મોજ કરે છે અને તલ સાંકરી વગેરે ખાય છે, અલગ અલગ મિષ્ટાનું ખાય છે। તો આગળ આપણે જાણીએ કયા રાજ્યમાં શું કહેવાય છે ઉત્તરાયણ કે મકર સંક્રાંતિને। સંક્રાંતિ સમગ્ર દક્ષિણ પૂર્વ એશિયામાં થોડા સ્થાનિક ફેરફાર સાથે મનાવાય છે। ઉત્તર ભારતમાં હિમાચલ પ્રદેશમાં લોહરી અથવા લોહડી કહેવાય છે, પંજાબમાં લોહડી અથવા લોહરી કહેવાય છે, પૂર્વ ભારતમાં બિહારમાં સંક્રાંતિ કહેવાય છે, આસામમાં ભોગાલી બિહુ કહે છે, પશ્ચિમ બંગાળમાં મકર સંક્રાંતિ કહેવાય છે, ઓરિસ્સા રાજ્યમાં પણ મકર સંક્રાંતિ કહે છે, પશ્ચિમ ભારતમાં ગુજરાત અને રાજસ્થાનમાં ઉત્તરાયણ ખીહર કહેવાય છે, આપણા ગુજરાતમાં અને રાજસ્થાનમાં ઉત્તરાયણ ખીહર કહે છે, મહારાષ્ટ્રમાં સંક્રાંત કહે છે, દક્ષિણ ભારતમાં આંધ્રપ્રદેશ રાજ્યમાં તેલેંગુ કહે છે, તમિલનાડુ રાજ્યમાં પોંગલ કહે છે, કર્ણાટકમાં સંક્રાંતિ કહે છે, સાબરીમાલા મંદિરમાં મકર વલ્લાવુ ઉત્સવ ઉજવાય છે। ભારતના અન્ય ભાગમાં મકર સંક્રાંતિ નેપાળમાં થારુ લોકો માઘી કહે છે, અન્ય લોકો માઘ સંક્રાંત કે માઘ સંક્રાંતિ કહે છે, થાઈલેન્ડમાં સોંગ્રાંગ્ન કહે છે, મ્યાનમારમાં થિંગયાન કહે છે। મકર સંક્રાંતિ એટલે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે તેને મકર સંક્રાંતિ કહે છે। તો આજે આપણે આ વિડીયોમાં મકર સંક્રાંતિ વિશે સંપૂર્ણ જાણકારી મેળવી। મકર સંક્રાંતિ ઉત્તરાયણ પતંગ ઉડાડીને મનાવવામાં આવે છે અને તિલના લાડુ અને અલગ અલગ મિષ્ટાન ખાઈને લોકો ઉજવે છે। આવું જ અવનવું જાણવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો।